કેમ છો મિત્રો, મજામાં હશો ને? તો ચાલો, તમારી સ્ક્રીન ઉપર એક તમને ફોટો દેખાઈ રહ્યો હશે, તો મિત્રો મને જણાવશો કે આ ફોટો શેનો છે? સંસદ ભવન. મિત્રો, તમને ખબર છે આપણું આ ભારત દેશનું સંસદ ભવન ક્યાં આવેલું છે? દિલ્હી ખાતે. સરસ, વેરી ગુડ. તો ચાલો મિત્રો, આપણા આ લોકશાહી દેશની અંદર આપણે વારંવાર કહીએ છીએ કે ભારત એ લોકશાહી દેશ છે. ભારતે સંસદીય પ્રકારની લોકશાહી અપનાવી છે. તો આપણે આ પાથની અંદર લોકશાહી શું છે અને આપણા ભારત દેશની અંદર લોકશાહી દેશમાં સંસદની શું ભૂમિકા છે, તો એ બધી વસ્તુ આપણે આ પાઠની અંદર ભણીશું. આપણને બધાને જ ખબર છે કે ભારત એક લોકશાહી દેશ છે અને એમાં પણ પાછી સંસદીય પ્રકારની લોકશાહી. તો કઈ રીતે, તો આપણે એને હવે સમજીશું. તો કે ભારતમાં સંસદ એ સર્વોચ્ચ સંસ્થા છે. સંસદમાં રાષ્ટ્રપ્રમુખ, ઉપરાષ્ટ્રપ્રમુખ, લોકસભા અને રાજ્યસભાનો સમાવેશ થાય છે. અને એમાં પણ વળી લોકસભા એ સંસદનું નીચલું ગૃહ છે અને રાજ્યસભા એ સંસદનું ઉપલું ગૃહ છે. સંસદ લોકોનું પ્રતિનિધિત્વ ધરાવતી હોવાથી તે સંપૂર્ણ અને મહત્ત્વની સત્તાઓ ધરાવે છે. એટલે કે આપણા લોકશાહી દેશની અંદર લોકોનું પ્રતિનિધિત્વ કરે છે સંસદ, અને એની પાસે સંપૂર્ણ અને મહત્ત્વની સત્તાઓ આપવામાં આવી છે. સંસદ નવા કાયદા બનાવે છે અને જૂના કાયદામાં ફેરફાર કરે છે. તે સરકારને પ્રશ્નો પૂછી તેના કામકાજ વિશે જાણકારી મેળવી તેને નિયંત્રણમાં રાખે છે અને માર્ગદર્શન આપે છે. ટૂંકમાં દેશને ચલાવવા માટેની અથવા લોકશાહીના બધા નિયમો વિશેની, અથવા તો સરકાર જો કોઈ નવા કાયદા બનાવે છે, કાયદામાં ફેરફાર કરવો હોય, જેમ કે થોડાક સમય પહેલાં જ કે સરકારે જમ્મુ કાશ્મીરમાંથી 370ની કલમ હટાવી, સરકારે લોકડાઉન જાહેર કર્યું, તો આવું કંઈક ફેરફાર કરવાની જરૂર પડે. અથવા તો જે સંસદના જે સભ્યો છે, લોકસભા અને રાજ્યસભાના સભ્યો, તો પ્રશ્નો પૂછી શકે છે, તેના કામકાજ વિશે જાણકારી પણ મેળવી શકે છે, અને જરૂર લાગે તો, જેમ કે લોકડાઉનની જે સ્થિતિ હતી તેવી જ રીતે જો દેશને નિયંત્રણમાં રાખવું હોય તો પણ સરકાર કરી શકે છે, એટલે કે સંસદ કરી શકે છે, અને જરૂરી માર્ગદર્શન પણ લોકોને આપે છે. તો આવી રીતે આપણા લોકશાહી દેશની અંદર સંસદની કેટલી મહત્ત્વની ભૂમિકા છે એના વિશે આપણે આ પાઠની અંદર હવે ચર્ચા કરીશું. પરંતુ મિત્રો, હવે આપણે સમજીશું લોકશાહી શું છે. અત્યાર સુધી આપણે સંસદની માહિતી મેળવી લીધી, જાણકારી મેળવી લીધી, તો હવે આપણે શીખીશું કે લોકશાહી શું છે. તો તમને આ બે શબ્દ સમજાઈ જતા આ પાઠમાં વધારે વધારે સમજ જરૂરથી પડશે. સરકારનું સ્વરૂપ બે પ્રકારનું છે, એક રાજાશાહી અને બીજું લોકશાહી. તો મિત્રો, આપણા બંનેઓને પહેલાં સમજી લઈએ અને સમજીશું પછી આપણી લોકશાહી વિશે. તો કે રાજાશાહી સરકાર, એમાં શું હોય છે? તો કે તેમાં રાજા અથવા રાણી પાસે નિર્ણયો લેવાની અને સરકાર ચલાવવાની સત્તા હોય છે. રાજા પાસે સલાહકારોનો એક નાનો સમૂહ હોય છે, જેની મદદથી તે જુદા જુદા વિષયો પર ચર્ચા કરી શકે છે, અને અંતિમ નિર્ણય લેવાની સત્તા તો રાજા પાસે જ હોય છે. ટૂંકમાં, એ સલાહકારો પાસે સલાહ તો લઈ શકે છે, પરંતુ છેલ્લે અંતિમ સત્તા એ રાજા પાસે જ હોય છે. તેથી એને રાજાશાહી પ્રકારની સરકાર કહેવાય છે. અને હવે આપણે જોઈએ કે લોકશાહી, લોકશાહીનો અર્થ સમજીએ. તો કે લોકશાહીમાં એક અગત્યનું લક્ષણ એ છે કે સત્તા કોઈ એકાદ વ્યક્તિના હાથમાં નથી હોતી, તેમાં રાજ્યના સર્વ લોકોનું સાર્વભૌમત્વ હોય છે. લોકો પોતે જ પોતાના ભાગ્ય વિધાતા બને છે, અને સાર્વભૌમત્વ એ રાજ્યનું અનિવાર્ય લક્ષણ છે. લોકશાહી માટે અંગ્રેજી ભાષામાં
ડેમોક્રેસી શબ્દ વપરાય છે, એટલે કે ડેમોક્રેસી તરીકે પણ એને ઓળખવામાં આવે છે. લોકશાહી રાજ્યતંત્ર લોકો માટે હોય અથવા એટલે કે વધારેમાં વધારે લોકોનું હિત સાધવું, એટલે કે લોકશાહીમાં લોકોનું જ હિત રહેલું છે, લોકો માટે લોકોનું જ હિત રહેલું છે. લોકશાહીનું એ મુખ્ય લક્ષ્ય છે કે વધારેમાં વધારે લોકોનું હિત જળવાવું જોઈએ. લોકશાહીનું સંચાલન લોકો પોતે જ કરે છે, કારણ કે રાજ્યતંત્રના સંચાલકો લોકોએ ચૂંટી કાઢેલા પ્રતિનિધિઓ જ હોય છે. એટલે કે આપણા દેશમાં જે ચૂંટણી પ્રક્રિયા થાય છે, એટલે કે ચૂંટણી છે જ તો જ લોકશાહી છે એવું કહેવાય, કારણ કે આપણી પાસે બધી સત્તા રહેલી છે કે આપણે આપણા નેતા છે ને જાતે પસંદ કરીએ છીએ. વોટિંગ દ્વારા મત આપીને આપણે આપણા નેતાને જાતે પસંદ કરીએ છીએ. એટલા માટે આપણો દેશ લોકશાહી છે, બધી સત્તા લોકો પાસે છે. હવે આપણે જોઈએ કે શાળાની અંદર ક્લાસમાં પણ ચૂંટણી થતી હશે. કઈ બાબતમાં? તો કે મોનિટર બનાવવાની બાબતમાં. તે જ રીતે તમારા વર્ગના મોનિટરની ચૂંટણી પણ થતી હશે, બરાબર ને? કોઈક વખત તમારા ક્લાસમાં કોઈ વિદ્યાર્થીની સીધી પસંદગી કરીને મોનિટર બનાવવામાં આવે, એટલે કે ચૂંટણી નહીં, ડાયરેક્ટ જ સીધી રીતે પસંદ કરી લેવાય અને વિદ્યાર્થીને મોનિટર બનાવી દેવામાં આવે, અને મોનિટરની ચૂંટણી ન થાય જેથી વર્ગમાં મોનિટર બનવા માંગતા બીજા વિદ્યાર્થીઓને તક મળતી નથી, જેથી તેઓ નારાજગી વ્યક્ત કરે છે. એટલે કે જો ચૂંટણી પ્રક્રિયા દ્વારા મોનિટર પસંદ કરવામાં આવે છે તો બધા જ વિદ્યાર્થીઓને લાભ મળે છે, જે વિદ્યાર્થીઓને મોનિટર બનવાની ઈચ્છા હોય એ બધાને જ લાભ મળે છે, અને એમાંથી જ આપણે એક મોનિટરને ચૂંટણી દ્વારા એટલે કે મતદાન આપીને પસંદ કરીએ છીએ. એટલે એનો અર્થ એવો થાય છે કે આપણે બધા જ વિદ્યાર્થીઓને તક આપી, બરાબર ને? પણ સીધી જ પસંદગી કરાવી દેવામાં આવે તો બાકીના વિદ્યાર્થીઓને એનો લાભ મળતો નથી. તો મિત્રો, આ રીતે આપણા દેશમાં પણ આપણે આપણા નેતાને ચૂંટણી પ્રક્રિયા દ્વારા પસંદ કરીએ છીએ, એટલે કે તેથી જ કહેવાય છે કે લોકશાહી દેશમાં સંસદની શું ભૂમિકા છે. તો હવે આપણે એની વાત કરીશું. તો અત્યાર સુધી તમે જે અભ્યાસ કરી ગયા કે સંસદ શું છે, એનું શું કાર્ય છે, આપણા લોકશાહી દેશમાં સંસદની શી ભૂમિકા છે, એ બધી જ વસ્તુ આપણે સમજી લીધી છે. તો હવે આપણે આગળ ભણીશું સંસદ કેવી રીતે બને છે, સંસદની રચના કેવી રીતે થાય છે. આપણે હવે એનો અભ્યાસ કરીએ આગળ. શાળા પંચાયતની જેમ જ લોકશાહી સરકારમાં પણ પ્રતિનિધિઓ ચૂંટાય છે. ચૂંટણીમાં ચૂંટાયેલા બહુમતી ધરાવતા પક્ષના નેતાને પ્રધાનમંત્રી એટલે કે વડાપ્રધાન બનાવવામાં આવે છે, અને વડાપ્રધાન જુદા જુદા ચૂંટાયેલા પ્રતિનિધિઓ એટલે કે સંસદ સભ્યોમાંથી પસંદગી કરી તેઓનું પ્રધાનમંડળ રચી તેમને જુદા જુદા ખાતાઓની સોંપણી કરે છે. તો આ રીતે આ લોકશાહી દેશનું સંચાલન ચૂંટણી પ્રક્રિયા દ્વારા જ થાય છે. હવે આપણે જોઈએ કેવી રીતે બને છે સંસદ, અને સંસદને પાર્લામેન્ટ પણ કહેવામાં આવે છે. તો સમજીએ આપણે ને કે ભારતે સંસદીય લોકશાહીનું સ્વરૂપ સ્વીકાર્યું છે. લોકશાહી તો છે જ, પરંતુ સંસદીય લોકશાહી. તમને આ ટૂંકા સવાલમાં પૂછાય કે ભારતે કયા પ્રકારની લોકશાહી અપનાવી છે, તો જવાબ શું આવશે? સંસદીય પ્રકારની લોકશાહી. ભારતમાં
સંસદ એ સર્વોચ્ચ સંસ્થા છે, મોટામાં મોટી આપણા દેશની એ સંસ્થા છે. ભારતની સંસદ રાષ્ટ્રપતિ અને બે ગૃહોની બનેલી છે. એ બે ગૃહો છે લોકસભા અને રાજ્યસભા. તો મિત્રો, લોકસભાને સંસદનું નીચલું ગૃહ તરીકે પણ ઓળખાય છે અને બીજું છે રાજ્યસભા. તો રાજ્યસભા એ ઉપલું ગૃહ તરીકે પણ ઓળખાય છે. એટલે કે રાજ્યસભા એ સંસદનું ઉપલું ગૃહ છે, જ્યારે લોકસભા એ સંસદનું નીચલું ગૃહ છે. આ પણ તમને ટૂંકા સવાલમાં યાદ રાખવાની વસ્તુ છે. તો મિત્રો, હવે આપણે જોઈશું સંસદના જે પ્રકાર પડે છે, લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ, એ ત્રણ સ્વરૂપની બનેલી છે. તો આપણે હવે એની થોડીક ચર્ચા કરીએ. મિત્રો, લોકસભાની અંદર ટોટલ એના કુલ સભ્યો છે 545 અને એમાં ગુજરાતના સભ્યો એટલે કે ગુજરાતની કુલ બેઠકો 26 છે. તો આ તમારે ટૂંકા પ્રશ્નમાં યાદ રાખવાની છે કે લોકસભાની કુલ બેઠક એટલે કે કુલ સભ્યો કેટલા, તો કે 545 અને એમાં ગુજરાતની બેઠકો 26. તો આ રીતે તમારે એને યાદ રાખવાનું છે. રાજ્યસભામાં કુલ સભ્યો 250 છે અને એમાં ગુજરાતની બેઠકો 11 છે. આ પણ લોકસભાની જેમ ખાલી જગ્યામાં યાદ રાખવાનું છે. રાજ્યસભાના કુલ સભ્યો 250 અને ગુજરાતની બેઠકો 11. હવે આપણે શીખીશું સંસદના મુખ્ય કાર્યો. આ પ્રશ્ન તમને બે ગુણમાં પૂછાય છે કે સંસદના મુખ્ય કાર્યો જણાવો. તો આ કાર્યો આ મુજબ છે. પહેલું, સરકાર પર વિવિધ રીતે નિયંત્રણ રાખવું અને ઉત્તરદાયિત્વ રાખવું. એટલે કે સંસદનું પહેલું મુખ્ય કાર્ય કે કોઈ પણ પ્રકારની સરકાર હોય તો એ સરકાર પર વિવિધ રીતે નિયંત્રણ રાખે છે અને ઉત્તરદાયિત્વ રાખે છે. અને બીજું કાર્ય, કાયદા બનાવવા તેમજ તેમાં ફેરફારો કરવા, જૂના પુરાણા કાયદા રદ કરવા. અને ઉદાહરણ તરીકે આપણે સમજીશું કે જમ્મુ કાશ્મીરમાંથી 370ની કલમ હટાવવી એટલે કે જૂના પુરાણા કાયદા રદ કરવા, એમાં કોઈ ફેરફાર કરવા જેવો લાગે તો ફેરફાર કરે છે અને નવા કાયદા પણ સંસદ બનાવે છે. તો મિત્રો, આ હતા આપણા સંસદના મુખ્ય કાર્યો. હવે પછી આપણે શીખવાના છે કેવી રીતે બને છે લોકસભા અને કેવી રીતે બને છે રાજ્યસભા. તો મિત્રો, હવે પછી આપણે બીજા વિડીયોમાં વાત કરીશું લોકસભાની અને રાજ્યસભાની.